नमस्कार विद्यार्थी मित्रों, TYBA मुख्य गुजराती में आपणे पेपर नंबर 15 भणवानुं छे अने पेपर नंबर 15 अंतर्गत आपणे मध्यकालीन प्रशिष्ट कृतिना पेपर में सांभळ द्वारा रचायेली पद्यवार्ता नंद बत्रीसी नो अभ्यास करवानो छे। मित्रों, आ जे पेपर छे ए प्रमाणमां बहु ज सरळ पेपर छे, कारण के आपणे वार्ता जे छे ए बाळपणथी सांभळता आव्या छे अने आ स्वरूप जे छे ए पद्य वार्तानुं स्वरूप छे अने मध्यकाळमां ए स्वरूपनो अभ्यास तमे बधा ज करी गया छो। कोर पेपर 7 એ તમને સિલેબસના એક ભાગ રૂપે આવેલું છે, એટલે પદ્ય વાર્તાની જે કેટલીક લાક્ષણિકતાઓ છે એનાથી તમે સારી રીતે પરિચિત છો, અવગત છો, એટલે સ્વરૂપની દ્રષ્ટિએ તમને આમાં બહુ મહેનત કરવી પડે એવું નથી। તો બીજું એ કે જ્યારે આપણે નંદ બત્રીસીને પદ્ય વાર્તા તરીકે મૂલવવાની છે તો ત્યારે સૌથી પહેલાં આપણી સામે એની કથા આવે છે અથવા તો એનું કથા વસ્તુ આવે છે। એટલે આજે આપણે અહીં આ નંદ બત્રીસીનો પ્રથમ વિડીયો છે તો આમાં આપણે નંદ બત્રીસીના વિષય વસ્તુની વાત કરીશું અથવા તો નંદ બત્રીસીના કથા વસ્તુની વાત કરીશું। જો કોઈ પણ સાહિત્યમાં જ્યારે આપણે ગદ્ય કૃતિની વાત કરતા હોઈએ તો સૌથી પહેલાં તો કથા વસ્તુ આપણને સૌથી પહેલાં યાદ રહેતું હોય છે, એ એક દેખીતી વસ્તુ છે। એટલે તમે જ્યારે નંદ બત્રીસીમાં પ્રવેશ્યો છો ત્યારે શું આગળ એક પછી એક ઘટનાઓ બને છે અને અંતે જે કૃતિ જે અંત પર પરિણમે છે ત્યાં સુધી આવતા તમે એનું આખું માળખું જે છે વિષય વસ્તુ તરીકેનું એ તમારી સમક્ષ પ્રગટ થઈ જાય છે। કારણ કે પદ્ય વાર્તા એ મધ્યકાલીન સ્વરૂપ છે, એટલે અત્યારના જે આપણા કેટલાક સ્વરૂપો છે જેમ કે લઘુ નવલ અને એમાં પણ આધુનિક કૃતિ જ્યારે હોય એના જેટલી મથામણ આપણને આ સ્વરૂપ વિષય વસ્તુની દ્રષ્ટિએ કરાવતું નથી, એટલે એને જે કથા ની જે સંકલના છે અથવા તો એની ગૂંથણી છે એ પ્રમાણમાં સીધી ગતિએ આગળ વધતી હોય છે અથવા તો સીધી ગતિએ એની ગૂંથણી થયેલી હોય છે, આરંભ મધ્ય અને અંત એ રીતે આપણે એને જોઈ શકીએ। એટલે એમાં ક્યાંય એવા મોટા વળાંકો મેજર વળાંકો બહુ નથી આવતા, એટલે સીધી રેખાએ કથા જે છે એ વિકાસની દિશામાં આગળ વધતી હોય છે, એવું નંદ બત્રીસીમાં પણ બને છે। તો સૌથી પહેલાં આપણે એના વિષય વસ્તુ વિશે વાત કરીશું, બહુ ટૂંકાણમાં અને બહુ સરળ રીતે આપણે એની કથા જોઈશું, કારણ કે ક્યાંક ને ક્યાંક આપણે આગળ જે કેટલાક મુદ્દાઓ ભણવાના છે જેમ કે નંદ બત્રીસીની વસ્તુ સંકલના એમાં આ બાબતનું રિપીટેશન થશે છે। તો સૌથી પહેલાં એક આપણે સ્પષ્ટતા કરી લેવી જોઈએ કે નંદ બત્રીસી જે છે એ શીલ કથા છે, શીલ એટલે ચારિત્ર્ય, તો આ ચારિત્ર્યની કથા છે, એટલે સ્વાભાવિક તમને આ આટલી વાત કહી એટલે એનાથી તમે અનુમાન કરી શકો કે એમાં ચારિત્ર્યની કસોટી જે છે એ મુખ્ય કથા રૂપે હોઈ શકે। તો અહીં તમારું અનુમાન જે છે 100% સાચું પડે એમ છે, કારણ કે અહીં જે પદ્મિની નાયિકા છે એના ચારિત્ર્યની કસોટી થાય છે અને એ કસોટીમાં અંતે એ ખરી ઉતરે છે, એ આમ જુઓ તો એક જ લીટીમાં આપણે કહેવું હોય તો આપણે કહી શકીએ। તો કેવી રીતે આ શીલ કથાને સાંભળે પોતાની વાર્તામાં એને આગળ એને વિકાસની દિશામાં લઈ જાય છે અથવા તો એને નવું રૂપ આપ્યું છે એના વિશે આપણે આરંભથી વાત કરીશું। તો અહીં મુખ્ય પાત્રો વિશે આપણે જોઈ લઈએ, 3 પાત્રો જે છે આ કથામાં મુખ્ય છે અથવા તો આ પદ્ય વાર્તામાં મુખ્ય છે, એક પદ્મિની પ્રધાન પત્ની અને પ્રધાન વૈરોચન આ બે પતિ પત્ની છે અને એની સાથે જોડાયેલું મહત્વનું પાત્ર જે છે જેના આધારે કૃતિને શીર્ષક પ્રાપ્ત થયું છે એ રાજા નંદનું છે, કારણ કે આપણી કૃતિનું નામ શું છે, આપણા નંદ બત્રીસી, બરાબર, તો આ રાજા નંદ જે છે એ અહીં એક મહત્વનું પાત્ર છે, કારણ કે આ બંને વ્યક્તિઓ દ્વારા જ
अथवा तो आ बने पात्रों द्वारा ज कृति में अथवा तो कथा में गूंच सर्जाय छे अने ए गूंच जे छे ए धीमे धीमे आगळ जता केवी रीते एनु निर्वहन थाय छे अथवा तो ए उकले छे ए कृतिनो अंत छे। बराबर, आ एक सामान्य वात थई। હવે આપણે આરંભથી એના કઈ કેવા ક્રમમાં કથા જે છે આગળ વધે છે એની આપણે થોડીક વાત કરી લઈએ। તો નંદન નગરનો રાજા નંદ જે છે એ પોતાના રાજ્ય ની વાસ્તવિક પરિસ્થિતિ શું છે એને જાણવા માટે મધ્ય રાત્રિએ વેશ પલટો કરી અને નગર નું ભ્રમણ કરવા નીકળ્યો છે। ત્યાંથી આ પદ્ય વાર્તાનો આરંભ થાય છે। આરંભમાં જ રાજા નંદનું પાત્ર શામળે વર્ણવ્યું છે અથવા તો એનું પાત્રલેખન કરી દીધું છે, કેવા કેવા એનામાં ગુણ છે, પ્રજાવત્સલ છે, ચરિત્રવાન છે, બહાદુર છે વગેરે વગેરે। તો એ તમે કૃતિનો પાઠ કરશો એટલે તમે જાણી જશો। પણ રાજા નંદ જે છે એ મધ્યરાત્રિએ નગર ચર્યા કરવા નીકળ્યો છે અને આખા નગરનું ભ્રમણ કરી લીધા બાદ એ બહાર જ્યારે તળાવની પાર પર આવે છે ત્યારે એ મધ્યરાત્રિએ એક ધોબીને કપડાં ધોતો જુએ છે। કુતૂહલવશ એ શા માટે અડધી રાતે કપડાં ધોઈ રહ્યો છે એ જાણવા માટે એ સમસ્યામાં ધોબીને એના વિશે પૂછે છે કે મધ્યરાત્રિએ તારા અત્યારે કપડાં ધોવાનું કારણ શું છે। કારણ કે સૌથી પહેલાં તો એને આ ધોબી કોઈ ભૂત પ્રેત હોવાનું લાગે છે। તો સમસ્યામાં એ પૂછે છે અને ધોબી પણ એવો ચતુર છે એટલે સમસ્યામાં જ પોતે મધ્યરાત્રિએ શા માટે કપડાં ધોવા આવ્યો છે એનો જવાબ આપે છે। તો એ જ જવાબમાં રાજાને જાણ થાય છે કે ધોબી જે છે એ દિવસે જ્યારે એ સ્ત્રીના કપડાં ધુએ છે તો એના પ્રસ્વેદની સુગંધથી ભ્રમરો જે છે આકાશમાંથી ઉતરી આવે છે અને એને હેરાન કરે છે એટલે દિવસે કપડાં ધોઈ શકતો નથી, પરિણામે એ મધ્ય રાત્રિએ કપડાં ધુએ છે। તો રાજા જે છે આ વાતથી વધારે આકર્ષાય છે કે એવી કઈ સુંદર સ્ત્રી છે કે જેના પ્રસ્વેદની વાસ પણ એટલી મધુર છે, તો દેખાવમાં એ સ્ત્રી જે છે એ કેટલી સુંદર હશે એવી એક જેને કહીને કે એ પ્રકારના કુતૂહલથી રાજા જે છે સ્ત્રી વિશે જાણવા માટે ઉત્કટ બને છે અને ધોબીને એના વિશે પૂછે છે અથવા તો એનો પરિચય આપવા માટે એ કહે છે। ત્યારે ધોબી જે છે એ પ્રધાનની પત્ની પદ્મિની નો પરિચય આપે છે અને એના આ રૂપ સૌંદર્યના વખાણ સાંભળી અને રાજા જે છે એના પ્રત્યે કામાતુર બને છે અથવા તો એને પ્રાપ્ત કરવાની ઈચ્છા એને થાય છે। હવે આ નંદબત્રીસીનો આરંભ છે, અહીંયાથી કથા જે છે આગળ વધે છે એટલે રાજા જે છે એ પદ્મિની માટે કામાતુર બનવું અને કેવી રીતે એને પ્રાપ્ત કરવી એ દિશામાં કથા જે છે આગળ વધે છે। એના જ ભાગરૂપે રાજા નંદ જે છે એ બીજે દિવસે પોતાના રાજ્યની સભા બોલાવે છે અને પ્રધાનને તત્કાળ એ કચ્છ પ્રદેશમાં ઘોડાની ખરીદી કરવા એક યુક્તિના ભાગરૂપે મોકલે છે। પ્રધાન જે છે એ આનાકાની કરે છે છતાં પણ રાજા જે છે એ માન્ય રાખતો નથી અને રાજાના હુકમને આધીન થઈ અને પ્રધાનને કચ્છ જવું પડે છે। પ્રધાનની ગેરહાજરીમાં તે જ રાતે રાજા નંદ જે છે એ તેના આવાસે પહોંચે છે અને ત્યાં એનો દ્વારપાળ જે છે એ રાજાને પ્રવેશ આપતો નથી, પરંતુ રાજા જે છે એ સામ દામ દંડ ભેદ કોઈ પણ યુક્તિ અજમાવી અને એના જ ભાગરૂપે પોતાના અમૂલ્ય અથવા તો 9 કરોડના જે સોનાના કુંડળ છે એ લાંચ રૂપે દ્વારપાળને આપી અને એના ઘરમાં પ્રવેશ મેળવે છે। પ્રવેશતાની સાથે જ ત્યાં દ્વારમાં જ પોપટ
નું એક પાત્ર બહુ મજાનું પાત્ર છે અને પોપટ અને પદ્મિની જે છે એ ત્યાં વિરાજમાન છે, બેઠેલા છે. અને પોપટ જે છે એ રાજા નંદની કામાતુરતા જે છે એ પારખી જાય છે, પદ્મિની પણ રાજા નંદની કામાતુરતાને પારખી જાય છે અને એના જ ભાગરૂપે પોપટ જે છે એને પ્રધાનની ગેરહાજરીમાં રાજા જે છે પોતાના પુત્ર તરીકે અથવા તો રાજા માટે પ્રજા જે છે પોતાના બાળકો પોતાના સંતાનો જેવી કહેવાય અને એ પ્રધાનની ગેરહાજરીમાં પોતાના સંતાનો કુશળ તો છે ને એવું જાણવા માટે થઈ અને એની ભાળ કાઢવા માટે આવ્યા છે એ પ્રકારનો આવકારો આપી અને રાજાના મનને જાણે કે મોડું કરવાનો પ્રયાસ કરી દે છે. પદ્મિની પણ પોપટની વાત સાથે સંમત થઈ અને એક વડીલ તરીકે અથવા તો પોતાના માતા પિતા તરીકે રાજાને આવકારે છે અને એક ભાઈ તરીકે પોપટની વાતથી એને એમાં સાથ આપી અને એને એક ભાઈ તરીકે અથવા તો વીર પસલી આપવા માટે આવ્યા છે એમ એને આવકારે છે અને આ રીતે રાજા જે છે એ જેને કહીને કે એક ગૂંચવણમાં આવી જાય છે અને પાટ ઉપર બેસે છે ત્યારે પદ્મિની જે છે એ એને સારી રીતે એનો આવકાર કરે છે અને એના ભોજનની વ્યવસ્થા કરે છે. ત્યારે એને ભોજન રૂપે એને 5 પ્રકારના વાસણમાં પચરંગી ભાત પીરસવામાં આવે છે. તો આ પચરંગી ભાત જ્યારે રાજાને પીરસવામાં આવે છે ત્યારે બધા જ ભાતનો સ્વાદ તો એક જ છે, માત્ર રંગ એના જુદા જુદા છે, ફરક માત્ર એટલો જ છે. તો એની સાથે સાથે કાળી ધોળી કબરી આ જુદા જુદા રંગની ગાય જે છે એનું દૂધ એને જુદા જુદા પ્રકારના વાસણમાં આપવામાં આવે છે, પરંતુ આ દૂધનો રંગ અને સ્વાદ તો સમાન છે. આ પ્રકારનું એનું વર્તન જે છે એ સાંકેતિક રીતે અથવા તો આડકતરી રીતે રાજાને એ બોધ કરાવે છે કે નારીના શરીરનો ઉપભોગ જે છે એ સર્વત્ર સમાન છે, એ જુદા કોઈ પણ નારી હોય. એટલે આ પ્રકારનો જે બોધ જે છે એ પદ્મિનીના વર્તન દ્વારા રાજાને પ્રાપ્ત થાય છે અને રાજા જે છે એને પોતાનો ધર્મ જે છે એ યાદ આવે છે અથવા તો પોતાના ધર્મનું જ્ઞાન થાય છે. આ રીતે રાજા જે છે એ પદ્મિનીના અને પોપટના વર્તાવથી પ્રસન્ન થઈ અને એને પોતાની વીટી જે છે એ વીરપસલીમાં આપી અને વિદાય થાય છે. આ એક મહત્વની આરંભિક ઘટના છે. હવે બને છે એવું કે થોડા સમય 5 પખવાડિયા જેટલા સમય પછી પ્રધાન જે છે કચ્છમાંથી ઘોડા ખરીદી પાછો આવે છે અને પોતાના ઘેર એ દ્વારપાળના કાનમાં રાજાના કિંમતી કુંડળો જુએ છે અને એના શરીર પર રાજાની શાલ જુએ છે ત્યારે એનાથી એના મનમાં એક શંકાનું બીજ રોપાય છે અને એનાથી એનો ક્રોધ જે છે ક્રોધની આગ એના મનમાં ભભૂકી ઉઠે છે. તો આ જે છે વસ્તુ સંકલનની દ્રષ્ટિએ આ એક મહત્વની બાબત છે. કથા ધીમે ધીમે એ સંઘર્ષની દિશામાં આગળ વધી રહી છે. આ શંકાનું બીજ જે છે કેવી રીતે ફળી અને વટવૃક્ષ બને છે આપણે એમાંથી પસાર થશું ત્યારે આપણે જોઈશું. તો આના કારણે આ કુંડળ અને દ્વારપાળના શરીર પર ઓઢેલી શાલ જે છે એ એના દ્વારા રાજાના સોરી પ્રધાનના મનમાં શંકાનું બીજ રોપાય છે. પોતાના ઘરમાં જ્યારે પ્રવેશે છે અને પદ્મિની જે છે એને આવકારે છે ત્યારે એના હાથમાં એ રાજાની વીટી જુએ છે એટલે એનો એની આ શંકા જે છે વધારે દ્રઢ બને છે. એટલે આ રીતે બંને પોપટ અને પદ્મિની એ પ્રધાન વૈરોચનના સ્વભાવમાં આવેલું પરિવર્તન અથવા તો એના ક્રોધનું કારણ એ બરાબર જાણી જાય છે અને જે કંઈ ઘટના બનેલી હતી એની ગેરહાજરીમાં એ સત્ય ઘટના એને કહી દે છે કે કંઈ ગભરાવા જેવું નથી, ભગવાને આપણા ઘરનું રક્ષણ કર્યું છે અથવા તો પદ્મિની અને રાજા બંનેના ધર્મનું રક્ષણ કર્યું છે, પરંતુ
પ્રધાનના મનમાંથી આ શંકા જે છે એ જતી નથી, એટલે એ મનમાં ને મનમાં એ રાજાથી વેર લેવાનું નક્કી કરે છે, અથવા તો મનમાં ને મનમાં રાજા સાથે વેર લેવા માટે એ ગાંઠ વાળે છે. કારણ કે રાજાથી તરત તો વેર ન લઈ શકાય, કારણ કે તો એનાથી એના પ્રાણ પર પણ સંકટ આવે એવું પ્રધાન બરાબર જાણે છે. એટલે એ થોડા સમય બાદ એ પોતાના સ્વભાવમાં કોઈ જાતનું પરિવર્તન લાવતો નથી અને રાજા સાથે એ પ્રેમપૂર્વક જ વર્તન રાખે છે. પરંતુ આ બાજુ એ પોતાની પત્નીને પિયર મોકલી દે છે અથવા તો એનો ત્યાગ કરે છે. એક વર્ષ બાદ રાજા નંદને આ વાતની જાણ થાય છે કે પ્રધાને પોતાની પત્નીનો ત્યાગ કર્યો છે. ત્યારે રાજા નંદ જે છે એને એ વાતથી દુઃખ પહોંચે છે અને રાજા નંદ જે છે પ્રધાનના મનમાંથી આ શક દૂર કરવાનો પ્રયાસ કરે છે અને એના જ એક ભાગ રૂપે એ પ્રધાન સાથે ખૂબ જ પ્રેમપૂર્વક વર્તન કરે છે. અને ત્યારે પણ એના મનનું સમાધાન નથી થતું. ત્યારે એક દિવસ એ શિકાર કરવા માટે થઈ અને જંગલમાં બંને એકલા જાય છે, પ્રધાન અને રાજા. અને ત્યાંથી પાછા વળતા જે પદ્મિનીનું પિયર છે ત્યાં રાજા એના જે પિતા છે પદ્મિનીના પિતા નૈનસુખ એને ત્યાં વળતા ઉતારો કરવાનું એનું આયોજન છે. હવે નૈનસુખ જે પદ્મિનીના પિતા છે એ પણ આ વાત બરાબર જાણે છે, એટલે પ્રધાનના મનમાંથી કેવી રીતે શંકા દૂર કરી શકાય એના જ એક ભાગ રૂપે એ ત્યાં સોગઠાની રમતનું આયોજન કરે છે. અને એ રમતમાં રાજા પદ્મિની અને નયનસુખ જે પદ્મિનીના પિતા છે અને પ્રધાન એ ચારે ચાર જણ જે છે એ રમતમાં વારાફરથી પોતપોતાનું સત્ય જે છે એ પ્રકાશિત કરે છે અને એમાં જેના પાસા સીધા પડે એનું સત્ય જે છે એ પ્રગટ થયું એવી એક શરત મૂકવામાં આવી છે. તો વારાફરથી આ ત્રણેય વ્યક્તિઓના પાસા જે છે પોબાર પડે છે, એટલે કે સીધા પડે છે. માત્ર પ્રધાન વૈરોચનના પાસાને બાદ કરતાં આ ત્રણે ત્રણના પાસા જે છે એ સીધા પડે છે. છતાં પણ સંપૂર્ણપણે પ્રધાનના મનમાંથી આ શંકાનું સમાધાન થતું નથી અથવા તો શંકાનું નિરાકરણ થતું નથી. એ માત્ર રાજાને ખુશ રાખવા માટે થઈ અને પાછળથી પદ્મિનીને પોતાના ઘેર તેડાવશે એવું વચન આપીને ત્યાંથી નીકળે છે. હવે મધ્યરાત્રિએ જ્યારે જંગલમાંથી પસાર થતા હોય છે બંને ત્યારે તરસ લાગવાથી રાજા જે છે એ વાહુમાં પાણી પીવા જાય છે. આ એક બીજી બહુ મજાની કથન પ્રયુક્તિ છે કે કેવી રીતે કથા જે છે વિકાસ વસ્તુ સંકલનાનો એક આ બહુ મહત્વનો ભાગ છે. એક તો આ પાસાની રમત અને બીજી આ વાવમાં લખાણની કથન પ્રયુક્તિ. તો રાજા જે છે એ હજી પોતાના તરફથી પ્રયત્નો એના ચાલુ છે કે કેવી રીતે પ્રધાનના મનનું સમાધાન થાય અથવા તો એના મનમાં રહેલી શંકા જે છે એ દૂર થાય. તો એ પાણી પીને પાછા વળતા વાવ પર લખાણ કરે છે અને એમાં પોતાની નિર્દોષતા જે છે એ પ્રગટ કરે છે. પરંતુ જ્યારે પ્રધાન વાવમાં પાણી પીવા જાય છે ત્યારે એ લખાણ વાંચીને વધારે એ ક્રોધિત થાય છે અને સામા રાજા ઉપર એ પ્રતિઆરોપ મૂકે છે. એમ વારંવાર એક પછી એક વારાફરતી દલીલો આરોપ પ્રતિઆરોપની થાય છે અને છતાં પણ પ્રધાનના મનનું સમાધાન થઈ શકતું નથી. એટલે રાજા જે છે એ અંતે આરામ કરવા ત્યાં બાજુમાં ચંપાના ઝાડ નીચે ત્યાં આરામ કરે છે અને રાજા જે છે એ પ્રધાનના ખોળામાં માથું મૂકી અને સૂઈ જાય છે. ત્યારે પ્રધાનને વેર લેવાની જે તક જોઈતી હતી એ પ્રાપ્ત થાય છે અને એ તકનો લાભ લઈ અને પ્રધાન જે છે એ રાજા નંદની હત્યા કરે છે અને ત્યાં ને ત્યાં ચંપાના ઝાડ હેઠે જ એના શરીરને દાટી દે છે. અહીં
જુઓ આસપાસમાં આમ જુઓ તો કોઈ નથી પ્રધાન માટે, પરંતુ ત્યાં જ ચંપાના ઝાડ ઉપર એક માળી જે છે એ આ ઘટનાનો સાક્ષી બને છે અને નજરો નજર એને આ ઘટના જોયેલી છે. એટલે આ રીતે પ્રધાન તો રાજાના શરીરને દાટી અને નગરમાં પાછો ફરે છે અને સીધો એ રાજાની ઘેર જઈ અને એના વિશે પૂછા કરે છે કે ઘણા દિવસથી તે રાજાને મળ્યો નથી અને રાજાની આ તરફ શોધખોળ થાય છે. માસ જેવો સમય વીતી જાય છે પરંતુ રાજા જે છે એની ક્યાંય ભાળ લાગતી નથી અથવા તો એની કોઈ ખબર મળતી નથી. તો આ બાજુ જે માળી છે એ આ ઘટના વિશે કોઈને કહેતો નથી, કારણ કે મોટાની વાતમાં પડવાથી આપણને ગેરલાભ થાય છે અથવા તો આપણે નુકસાન થાય છે એ પ્રકારની એની માન્યતાના કારણે એ આ બાબતમાં ચૂપ છે. હવે પછી થોડાક દિવસ બાદ જે છે એ માળી પ્રધાન વૈરોચનના ઘેર ફૂલ આપવામાં મોડો પડે છે અને એના કારણે પ્રધાન વૈરોચન જે છે એને એના પર પ્રહાર કરે છે અને એને ખરી ખોટી સંભળાવે છે. અને જો હવે આ પ્રકારની ભૂલ કરી તો એને મૃત્યુની સજા કરશે એ પ્રકારનો ઠપકો પ્રધાન એને આપે છે અને એના જ કારણે ક્રોધિત બનેલો માળી છે એ જે ઘટના પહેલાં બનેલી રાજાના મૃત્યુની એ પોતાની પત્ની માલણ ને કરે છે અને માલણ જે છે એ વાત રાણી સુધી પહોંચાડે છે અને એમ અત્યારે જે એનો પુત્ર નંદ રાજાની જગ્યાએ જે રાજગાદી પર બેઠેલો છે રાજકુમાર સુધી વાત પહોંચે છે અને રાજકુમાર જે છે આ ઘટનાની તપાસ કરવા માટે રાજા તરીકે એ પ્રધાન વૈરોચનને બંદી બનાવી અને એને આ વિશે સ્પષ્ટતા આપવા કહે છે. ત્યારે વૈરોચન જે છે એ બધી વાત કરે છે કે કેવી રીતે પોતાની ગેરહાજરીમાં રાજાએ પોતાની પત્ની સાથે જાર કર્મ કર્યું અને પોતાની પત્નીને ભ્રષ્ટ કરી અને એનો બદલો લેવા માટે થઈ અને એને રાજા નંદની હત્યા કરી છે એવું એ સ્વીકારી લે છે. એટલે એનો પુત્ર જે છે રાજકુમાર એ આ વાત માનવા તૈયાર થતો નથી અને સાક્ષી રૂપે પોપટ અને પદ્મિનીને ત્યાં બોલાવે છે. પદ્મિની અને પોપટ ત્યાં આવી અને બધી જ વાત જે છે એ કહે છે કે અમે પ્રધાનને બધી જ વાત કરેલી પરંતુ એ જે છે સ્વીકારવા તૈયાર નથી અને રાજા અને પદ્મિની બંને નિર્દોષ છે અને પદ્મિની પણ આ બધી જ વાતનો સ્વીકાર કરે છે. ત્યારે પણ વૈરોચન જે છે એ વાત માનવા તૈયાર થતો નથી અને ત્યારે પદ્મિની જે છે પોતાના સતીત્વની કસોટી રૂપે અથવા તો પોતાના સતીત્વને સાબિત કરવા માટે આગ વગર પોતાના શરીરને એ બાળવા માટે તૈયાર થાય છે અને ત્યારે પદ્મિની જે છે સૂરજ દેવની ઉપાસના કરી અને આંખમાંથી અગ્નિ પ્રગટાવી પોતાના શરીરને બાળવા ની કસોટી આપે છે અને એમાં સફળ થાય છે. પરંતુ છતાં પણ પ્રધાન જે છે એ તો એ વાતમાં માન્ય થતો નથી અથવા તો સ્વીકાર કરતો નથી અને એવું કહે છે એ તો એની સૂરજની ઉપાસના છે, એ એનાથી એ સાબિત થતું નથી કે એ હજી પણ ચારિત્ર્યવાન છે અથવા તો એ સતી છે. ત્યારબાદ પ્રધાન એવું કહે છે કે જો રાજા નંદ પુનઃ સજીવ થાય તો જ હું તને પવિત્ર માનું એવું એ કહે છે. ત્યારે પદ્મિની જે છે એ ધરતી માતા સમક્ષ પ્રાર્થના કરી અને પોતાને અંદર સમાવી લેવાની આજીજી કરે છે અને ધરતી માતા જે છે એ એની આજીજીને સ્વીકારીને ત્યાં તિરાડ પડે છે અને પદ્મિની જે છે ધરતીમાં પ્રવેશે છે. પરંતુ ત્યારે જ એક ચમત્કાર થાય છે અને શેષનાગ જે છે એ અવધૂતના વેશે આવી અને જો કોઈ સતી સ્ત્રી વગર વાંકે એ મૃત્યુ પામશે તો એનો દોષ જે છે પોતાને માથે ચડશે અને એનું પાપ જે છે એ પોતાને લાગશે. એટલા માટે થઈ એ પ્રકાર નો દોષ દૂર કરવા માટે એ રાજા નંદની અસ્થિ માટે એક અસ્થિ લઈ અને એના ઉપર અમૃતનો છંટકાવ કરી અને રાજા નંદને સજીવ કરે છે અથવા તો સજીવન કરે છે. ત્યાં
આમ જુઓ તો આ એક પ્રકારના ચમત્કાર અથવા તો અદ્ભુત તત્વનો અહીં સંયોગ થયો છે. એટલે આ રીતે રાજા નંદ જે છે જાણે કે વાવમાંથી પાણી પીને બહાર આવતા હોય એ રીતે સજીવન થઈ અને બહાર આવે છે. ત્યારે આ બધી જ ઘટનાઓ વિશે જ્યારે રાજા નંદ પૂછે છે ત્યારે એ બધી જ ઘટના એનો પુત્ર જે છે એને કઈ સંભળાવે છે. અને હવે પ્રધાન જે છે એના પર હત્યાનો આરોપ જે છે એ સાબિત થાય છે અને એને રાજા નંદની હત્યાના દંડ રૂપે એને ફાંસીની સજા એના પુત્ર દ્વારા સંભળાવવામાં આવે છે. ત્યારે રાજા નંદ જે છે એને માફી આપે છે અને એમ પ્રધાન પણ એના મનમાંથી પણ શંકાનું સમાધાન થાય છે. અને એ રીતે રાજા નંદ અને પદ્મિની જે પ્રધાન પત્ની છે એનું ચારિત્ર્ય જે છે એ સિદ્ધ થાય છે અથવા તો એની કસોટીમાં આ બંને પાત્રો જે છે એ પાર ઉતરે છે. એટલે એનું સીલ જે છે એ જળવાયું છે એવી સાબિતી અંતે થાય છે. ત્યાં આ કથા જે છે એ પૂર્ણ થાય છે. એટલે આ અર્થમાં શામળની આ નંદબત્રીસી જે છે એ સીલ કથા છે. અને પ્રધાનના મનમાં જે પોતાની પત્ની સંદર્ભે ચારિત્ર ભ્રષ્ટનું જે શંકા નું કથા બીજ જે છે એ ધીમે ધીમે કેવી રીતે રાજાની હત્યાથી આગળ વધી અને પોતાની પત્નીની કસોટી રૂપે આગળ વધી અને એ કસોટીમાં પદ્મિની કેવી રીતે પાર પડે છે અને રાજા જે છે પુનઃ કેવી રીતે સજીવન થાય છે ત્યાં સુધી એ વિકાસ પામે છે. એટલે આ રીતે આનું કથા વસ્તુ પ્રમાણમાં બહુ જ સરળ છે અને એકવારમાં તમને યાદ રહી જાય એ પ્રકારનું છે. આ એક પછી એક જે અંદર બનાવો બન્યા નંદબત્રીસીમાં એના વિશે આપણે ક્રમશઃ વાત કરેલી. હવે આપણે એના પછી વસ્તુ સંકલનમાં સર્જકે એમાં કયા કયા પ્રકારની પ્રયુક્તિઓ પ્રયોજી છે એના વિશે આપણે એના પછીના વિડીયોમાં વાત કરીશું. વસ્તુ